ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ એક વિષય અંગ્રેજી તારીખ દસ એક બે હજાર બાવીસ હવે આપણે અહીંયા ઇંગ્લિશમાં આપણે એ ટુ ઝેડ પહેલી એબીસીડી અહીંયા લખવાની પણ છે અને સાથે સાથે બોલતા જવાનું છે હવે તમને એબીસીડી એબીસીડી તો તમને આવડતી જશે પણ એબીસીડી આપણે અહીંયા ફોર ની અંદર લખવાની છે અહીંયા શું આપેલું છે એ ફોર એપલ એટલે એપલ એટલે સફરજન સફરજન કેવા કલરનો હોય લાલ કલરનો હોય સફરજન તો તમે જોઈ છે ને તો એને કહેવાય એ ફોર એપલ પછી શું આવે બી ફોર બોલ બોલ તો તમે જોયો જશે તો એને કહેવાય બી ફોર બોલ પછી સી ફોર કેટ કેટ એટલે શું થાય બિલાડી બિલાડી તો આપણા ઘરમાં આમ તેમ ફર્યા જ કરે તો એને શું કહેવાય સી ફોર કેટ કેટ એટલે બિલાડી પછી ડી ફોર ડોગ ડોગ એટલે કૂતરો તો ઘરની ચોકી કોણ કરે કૂતરો તો એને શું કહેવાય ડી ફોર ડોગ ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે હાથી હાથી કેવું પ્રાણી કેવું પ્રાણી છે પાલતુ પ્રાણી કહેવાય અને એ ક્યાં રહી જંગલમાં રહી એફ ફોર ફિશ ફીશ એટલે માછલી જી ફોર ગન ગન એટલે શું થાય બંદૂક એચ ફોર હાઉસ હાઉસ એટલે ઘર આઈ ફોર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો બધાને જ ભાવે ને ઉનાળામાં આઈસ્ક્રીમ વધારે ખાવાનું ગમે પછી જે ફોર જોકર કે ફોર કાઇટ કાઇટ એટલે પતંગ હવે તો ઉત્તરાયણ આવી છે એટલે પતંગ ચગાવાની મજા પડશે ને તો એને શું કહેવાય કે ફોર કાઇટ એલ ફોર લાયન એમ ફોર મંકી મંકી એટલે વાંદરો વાંદરો શું કરી હૂપાહૂપ કરી ઝાડ પર આમથી તેમ કુટકા માયડા કરે તો એને શું કહેવાય એમ ફોર મંકી મંકી એટલે વાંદરો એન ફોર નોઝ નોઝ એટલે નાક ફોર ઓરેન્જ ઓરેન્જ એટલે ઓરેન્જ ઓરેન્જ એ શું છે ફર કહેવાય શું કહેવાય ફર પી ફોર પીકોક પીકોક એટલે મોર મોર શું છે મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી કહેવાય એટલે એને પી ફોર પીકોક કહેવાય ક્યુ ફોર ક્વીન ક્વીન એટલે શું થાય રાની આર ફોર રેબિટ રેબીટ એટલે સસલું સસલું કેવું હોય ધોરું ધોરું હોય ને તો એને શું કહેવાય આર ફોર રેબિટ એસ ફોર સન સન એટલે સૂર્ય સવારે એ વહેલા ઉગે એને શું કહેવાય સૂર્ય ટી ફોર ટાઈગર એ ક્યાં રહે જંગલમાં રહે ટી ફોર ટાઈગર યુ ફોર અમરેલા અમરેલા એટલે છત્રી વરસાદમાં તમે છત્રીનો ઉપયોગ કર્યો હશે ને તો એને કહેવાય યુ ફોર અમરેલા પછી શું આવે વી ફોર વાન તો તમે સ્કૂલમાં સામા બેસીને આવો છો વાન તો એને શું કહેવાય વી ફોર વાન ડબલ્યુ ફોર વોચ તો તમે સ્કૂલનો સારોનો સમય કેટલા વાગવાનો છે તો આપણે સામાં જોઈએ તો ઘડિયાળમાં તો ડબલ્યુ ફોર વોચ એક્સમસ ક્રિસમસ ક્રિસમસ એ તહેવાર છે વાય ફોર યાર પ્રાણી સંગ્રહાલયમાં પણ જોઈ શકીએ છીએ જ રીતે આ પહેલી એબીસીડી છે છે એ આપણે ફોર લખવાની વચ્ચેની લીટીમાં લખવાનું રહેશે નહીં તેવી જ રીતે આ તમારે બોલીને લખવાનું છે એવી જ રીતે આપણે બીજી એબીસીડી અહીંયા આપણે જોઈશું કે બીજી એબીસીડી આપણે કેવી રીતે લખવાની છે અહીંયા આપણે વનથી તેની સ્પેલિંગ બોલવાની છે અને સાથે સાથે આપણે લખતા જવાનું છે અહીંયા આપણે આપેલું છે વન વન એટલે ઓ એની વન વન એટલે એક વન ઓ એની વન એટલે એક અહીંયા કેટલા છે આપણને આપેલા છે ટુ ટુ ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે 2 T W O 2 એટલે 2 અહીંયા કેટલા છે 3 T H R E E 3 3 એટલે 3 3 T H R E E 3 3 એટલે 3 આ કેટલા છે 4 4 F O U R 4 એટલે 4 4 F O U R 4 એટલે 4 અહીંયા કેટલા છે 5 F I V E 5 એટલે 5 5 F I V E 5 એટલે 5 6 કેટલા છે અહીંયા 6 S I X 6 એટલે 6 6 S I X 6 એટલે 6 કેટલા છે અહીંયા 7 s e v e n 7 એટલે 7 7 s e v e n 7 એટલે 7 8 અહીંયા કેટલા આપેલા છે 8 e i g h t 8 એટલે 8 8 e i g h -D.

આ સ્પેલિંગ તમારે બે વાર બોલવાના છે અને એક વાર લખવાના છે